સો ગુડ મોર્નિંગ અને આજે છે અગિયાર ઓક્ટોબર સો આના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા અમુક આમ સવાલો જો તમને આ કરંટ અફેરના સવાલોનો જવાબ આવડતા હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે અને હું આનો જવાબ વિડિયોના લાસ્ટમાં આપીશ અગર જો તમને આ સવાલોના જવાબ ખૂબ જ ડિટેલ્સમાં જોતા હોય તો અહીં તમે આઈ બટન રૂપે ક્લિક કરીને વિડિયો જોઈ શકો છો તેમાં મેં આ પ્રશ્નોના જવાબ ખૂબ જ ડિટેલ્સમાં સમજાવેલા છે તો તમે આ બટન ઉપર ક્લિક કરીને અહીં વિડીયો જોઈ શકો છો અને આજનો પ્રથમ પ્રશ્ન ચાલુ કરીએ તો પ્રથમ પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે સો કદાચ તમને ખ્યાલ જ હશે વર્લ્ડ પોસ્ટ ડે એ નવ ઓક્ટોમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે સો તે સ્વિટ્ઝર્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડના અઢારસો ને ચોમોતેરમાં શરૂ થયેલ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન યુનિયન યુ યુપી યુપીયુ કહેવામાં આવે છે ત્યાં સો તેની સંગઠન દ્વારા દર વર્ષે નવ ઓક્ટોમ્બરના વર્લ્ડ પોસ્ટ ડે મનાવવામાં આવે છે સો આ કોના દ્વારા મનાવવામાં આવે છે તો યુએન યુનાઇટેડ નેશન દ્વારા મનાવવામાં દર વર્ષે યુએન યુનાઇટેડ નેશન દ્વારા મનાવવામાં આવે છે અને સૌ પછી ઉજવણી કોના દ્વારા કરવામાં આવી હતી એમ પૂછાય તો જાપાન દ્વારા કરવામાં આવી હતી ને ઓગણ સીતેરના રોજ તે બાબત તમારે યાદ રાખવાની છે સો પોસ્ટની પોસ્ટ ડેની વાત છે તો આપણા ઇન્ડિયન પોસ્ટ વિશે આપણે ડિટેલ કરી લઈએ ડિટેલ જાણી લઈએ થોડીક તો ઇન્ડિયન પોસ્ટ ઇન્ડિયન પોસ્ટનું હેડક્વાર્ટર ક્યાં છે ન્યૂ દિલ્હીમાં છે કદાચ તમને ખ્યાલ જ હશે અને ફાઉન્ડર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ છે અને ફાઉન્ડેશન ક્યારે થયું એ એક એપ્રિલ ઓગણ અઢારસો ચોપનમાં થઈ હતી તે બાબત તમારે યાદ રાખવાની છે સો અઠાણે ઇમ્પોર્ટન્ટ ડે ચાલી રહ્યા છે તો આપણે અટાણમાં જેટલા બી આપણે ઓક્ટોમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે જોયા તે આપણે આ વિડિયોમાં આટલા ડિસ્કસ કરી લઈએ સો ફર્સ્ટ ઓક્ટોમ્બર ફર્સ્ટ ઓક્ટોમ્બરે આપણે બે ડે જોયા ઇમ્પોર્ટન્ટ ડે ઇન્ટરનેશનલ કોફી ડે હતું અને વર્લ્ડ વેજીટેરિયન ડે હતું ત્યારબાદ બે ઓક્ટોમ્બરે ખ્યાલ જ જશે ગાંધી જયંતિ અને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ હતું ત્યારબાદ ચાર ઓક્ટોમ્બર આવે છે વર્લ્ડ એનિમલ વેલફેર ડે આપણે સજા કરી ગયા ત્યારબાદ પાંચ ઓક્ટોબર આવે છે વર્લ્ડ ટીચર્સ ડે અને જો આ વર્લ્ડ ટીચર ડે છે અગર જો નેશનલ ઇન્ડિયાનું ટીચર્સ ડે પૂછે તો શું આવશે પાંચ સપ્ટેમ્બર આવશે તે તમારે ખ્યાલ રાખવાનું છે સો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન હવે જોઈએ તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત મહાવત પુરસ્કાર બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે સો પ્રતિષ્ઠિત મહા મહાવત પુરસ્કાર એ આનંદ આનંદ કુમાર જે તમે પિક્ચર જોયું છે સુપર થર્ટી જેમાં હિતિક રોશને જેની ભૂમિકા ભજવી છે તે આનંદ કુમાર છે તેઓને તેઓ સુપર થર્ટીના સ્થાપક છે સુપર થર્ટી ક્લાસીસના સો તેઓને આ પુરસ્કાર મળેલું છે પ્રતિષ્ઠિત મહાવત પુરસ્કાર બે હજાર ઓગણીસનું તે તમારે યાદ રાખવાનું છે સો તેઓને શિક્ષણમાં યોગદાન બદલ તેમને આ પુરસ્કાર મળેલું છે અને આ કોના દ્વારા આપવામાં આવે છે તો ભગવાન મહાવીર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે તે તમારા બાબત યાદ રાખવાની છે સો અને આ અવોર્ડ અને આ ઉપરાંત આપણે ચર્ચા કરી ગયા છે અને પહેલાંના વિડીયોમાં જો તમે અમારા વિડીયો દરરોજ જોતા હશો તો ખ્યાલ હશે કે તેમને ધ એજ્યુકેશન એક્સેલન્સ અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ગવર્મેન્ટ ગુજરાત તરફથી સો તે બાબત પણ તમારે યાદ રાખવાની છે સો તેમ તેમને બે અવોર્ડ મળેલા છે તો આ બંનેમાંથી ગમે તે પૂછી શકે છે કે ધ એજ્યુકેશન એક્સેલન્સ અવોર્ડ અને હમણાં આજ બે હજાર ઓગણીસનું મોડલ હશે પ્રતિષ્ઠિત મહા મહાવત પુરસ્કાર સો આ બંને તમારા અવોર્ડના નામ યાદ રાખવાના છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને હા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હજી હતી તો સબસ્ક્રાઈબ જરૂર કરશો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરો તાજેતરમાં બે હજાર ઓગણીસનો કેમેસ્ટ્રિક નોબેલ પ્રાઇઝ કોને જીત્યો છે સો આ વાત આવી છે કેમિસ્ટ્રી નોબેલ પ્રાઇઝની આની પહેલાં આપણે બે નોબલ પ્રાઇઝ જોઈ ગયા છે મેડિકલ અને ફિઝિક્સનો હતો સો આમાં પણ આઉટ જ આવશે ત્રણે ત્રણ લોકો જે તમે ઉપર જોઈ રહ્યા છો અકીરા યોસિનો એમ સેટલેયો વેટિંગમ જોન્સ બી ગુડફ તે ત્રણેય લોકો આ ખિતાબ જીતી ગયા છે કેમેસ્ટ્રી આ નોબેલ પ્રાઇઝ જીતી ગયા છે સો આ લોકોને શા માટે મળેલું છે તો તેઓએ જે લિથિયમ આયર્ન બેટરીની એક નવા પ્રકારની બેટરી છે તેની શોધ કરી છે તે તે બેટરીમાં શું હશે ને કે તેનું વજન છે ને એ એકદમ હળકો હશે હળવું હશે અને તે એકદમ રિચ રિચાર્જેબલ હશે ને તે ફૂલ પાવરફૂલ હશે એટલે તેનો ગમે ત્યાં યુઝ કરી શકશે અને બહુ લાંબા સમય સુધી ચાલશે એવી બેટરી હશે અને તેનો ઉપયોગ આપણે જોઈએ તો તેનો યુઝ આપણે જે લેપટોપ આવે તેમાં થશે પછી જે ભાઈ ઓલી મોટર વ્હીકલ આવે છે બેટરીથી તો તે મોટર વ્હીકલોમાં થશે અને મોબાઈલમાં થશે તે ઉપરાંત એવી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુમાં થશે તો તે ઉપરાંત તેમને આ નોબલ પ્રાઇઝ મળેલો છે કેમેસ્ટ્રીનો તો તે તમારા બાબત યાદ રાખવાની છે તે ઉપરાંત આપણે કાલના વિડીયોમાં ચર્ચા કરી ગયા કે ખગોળ વૈજ્ઞાનિક સિદ્ધાંતિક શોધ માટે જીમ્સ પેબલ્સ માઇકલ મેયોર ડાયડિયર કોલ કોલેજો તમને ફિઝિક્સ ખગોળ વૈજ્ઞાનિક એટલે ફિઝિક્સનો મળેલો છે જે તમે જોઈ રહ્યા છો ફિઝિક્સનો એમને મળેલો છે તે ઉપરાંત તેના પણ ગઈકાલના દિવસે આપણે ચર્ચા કરી ગયા કે પીટર રેડક્લિફ ગેક સેમેન્ઝા અને વિલિયમ કેલિન મેડિકલનો નોબેલ પ્રાઇઝ મળેલો છે સો આપણે અત્યાર સુધીમાં આ ત્રણ ત્રણ નોબેલ પ્રાઇઝ વિશે ચર્ચા કરી ગયા છે અને આ પ્રશ્ન પર પૂછી શકે છે કે કયા કયા ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળે છે તો તમારે આ નીચેના છ છ ક્ષેત્ર યાદ રાખવાના છે મેડ મેડિસિન ફિઝિયોલોજી બંને એક જ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી સાહિત્ય શાંતિ અને ઇકોનોમિક્સ તે તમારે બાબત યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે સો તાજેતરમાં જ ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવી છે સો તેમાં આપણું ભારત એ સિક્સટી એટમાં સ્થાને છે પહેલાં તે ફિફ્ટી એટમાં સ્થાને ઓલા વર્ષે ફિફ્ટી એટમાં સ્થાને હતું પરંતુ હવે આ વર્ષે થોડું પાછળ બી ગયું છે અને સિક્સ્ટી એટે સ્થાને આવી ગયું છે સો આ વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા પાડવામાં બહાર પાડવામાં આવે છે આ સૂચી કોમ્પિટેટિવ ઇન્ડેક્સ ગ્લોબલ કોમ્પિટેટિવ ઇન્ડેક્સ કોના દ્વારા પાડવામાં આવે છે તો વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ તે તમારે યાદ રાખવાનું છે અને આમાં પ્રથમ ક્રમે કોણ છે તો તમે જોઈ રહ્યા છો સિંગાપુર પ્રથમ ક્રમે રહેલું છે સો વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમની વાત આવી તો હેડક્વાર્ટર ક્યાં છે કુલુંગીની સ્વિઝરલેન્ડ ફાઉન્ડર કોણ છે કલાઉસ સ્ક્વેબ અને ફાઉન્ડર ફાઉન્ડેશન ક્યારે થયું તો જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરમાં તે બાબત તમારે યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન ન્યૂઝ પોર્ટર પર જોઈ લઈએ તાજેતરમાં ખગોળ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકોએ શનિગ્રહણ નવા કેટલા ચંદ્રો શોધ્યા છે તો આન્સર છે વીસ નવા ચંદ્રો શોધ્યા છે જેથી હવે શનિની કુલ સંખ્યા કેટલી શનિના ચંદ્રની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે એટી ટુ થઈ ગઈ છે તે તમારે યાદ રાખવાની છે સો એટી ટુથી તે હવે હાઇસ્ટ થઈ ગયું છે આની પહેલાં હાઇસ્ટ ચંદ્ર ધરાવતો ગ્રહ હોય તો તે હતો ગુરુ કેવો હતો ગુરુ કેટલા હતા તેમને તેને હતા સેવન્ટી નાઇન પરંતુ હવે આ નવ વીસ નવા ઉપગ્રહ શોધીને વૈજ્ઞાનિકોએ હવે શનિ શનિ ગ્રહ એ સૌથી વધારે ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે તો તે બાબત તમારે યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં પંદરમાં વર્લ્ડ જિમ્નાસ્ટિકમાં ટાઇટલ કોણ જીત્યું છે જો પંદરમાં વર્લ્ડ જિમ્નાસ્ટિકનું ટાઇટલ એ તમે જોઈ રહ્યા છો અમેરિકનના વતની છે તેઓ સિમ સિમોન બાઇલ્સ જીતી ગયા છે સો એ બહુ તમારે યાદ રાખવાની છે તેઓ અમેરિકાના વતની છે અને આ ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ભારતને મળેલ રાઇફલ રાઇટર જેટનું નામ શું છે સો તાજેતરમાં મળેલ ભારતને તમને ખ્યાલ જ છે કે રાઇફલ ફાઇટર પ્લેન જેટ મળ્યું છે હમણાં ભારતને સો તેમનું નામ શું રાખવામાં આવ્યું છે સો તેનું નામ આરબી જીરો જીરો વન રાખવામાં આવ્યું છે સો આર બી આરબીનું ફૂલ ફોર્મ શું થાય છે ફૂલ ફોર્મ પણ છે સો તેનું ફૂલ ફોર્મ શું થાય છે તો તેનું ફૂલ ફોર્મ રાકેશ સિંહ ભડોરિયા થાય છે તેને સાઈડ તમે ઓળખતા જશો રાકેશ આપણે વાત કરી ગયા છે રાકેશ સિંહ ભદૌરિયા જેવો નવા હમણાં હાલમાં જ ચીફ બન્યા છે એરફોર્સના તમને ખ્યાલ જ હશે તમને ના ખ્યાલ હોય તો અમારા ઓલ્ડ જૂના વિડીયો જોઈ શકો છો અને પહેલાંના આપણે હમણાં હાલમાં બે ત્રણ દિવસ પહેલાં જ ચર્ચા કરી ગયા છે નવા ચેન્જ છે ત્યારે સો આર્કેશ સિંહ ભડોરિયા નામ ઉપરથી આર બી ઝીરો ઝીરો વન નામ રાખવામાં આવ્યું છે તે બહુ તમારે યાદ રાખવાની છે સો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ભારતના નવા ઉચ્ચાયુક્ત કોને બનાવ્યા છે તો અનુકૂળ ગીતા શર્મા જે તમે જોઈ રહ્યા છો તેવો આપણા ભારતના હવે ઓસ્ટ્રેલિયામાં ઉંચાયુક્ત ઉચ્ચાયુક્ત એટલે હાઈ કમિશન બનાવવામાં આવ્યા છે તે બાબતે તમારે યાદ રાખવાની છે સો આ છે ગઈકાલના કારણે પૂછેલા સવાલો સો પહેલો સવાલ છે તાજેતરમાં આઈસીસી વુમન્સ વન ડે રેન્કિંગમાં ભારત કેટલામાં સ્થાને છે તો તે બીજા સ્થાને છે તે બાબતે તમારે યાદ રાખવાની છે ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોને યુનિવર્સિ યુનિવર્સિટી ઓફ સેલ્ફોર્ડ દ્વારા ડૉક્ટરેટની ઉપાધિ આપવામાં આવી છે તો તમને કાલનો વિડીયો જોઈ ખ્યાલ જ હશે કાલના જ ક્વેશ્ચન છે તો આશા ભોસલેજીને આપવામાં આવી છે ડૉક્ટરેટની ઉપાધિ સો થેન્ક યુ ફોર વોચિંગ દેશ વિડિયો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો થેન્ક યુ હેવ એ નાઇસ ડે